પોરબંદર સહિત રાજ્યભરમાં ફિશરીઝ વિભાગમાં અનેક મહત્વની જગ્યાઓ ખાલી છે, જેમાં ક્વોલિફાઈડ ઉમેદવારોની ભરતી કરવા માછીમાર જાગૃતિ મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદરના માછીમાર જાગૃત મંડળના પ્રમુખ જીવનભાઈ જોંગીએ મત્સ્યોદ્યોગ મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ફિશરીઝ કોલેજના સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા અગાઉ રજૂઆત કરાઈ હતી કે જે સ્ટુડન્ટ ડિગ્રી મેળવીને પાસ થયા હોય તેને ફિશરીઝ વિભાગમાં એપોઇન્ટ કરવા જોઈએ, જે અંગે તેમની સંસ્થાની માંગ છે કે આ ભરતી વહેલી તકે કરવી જોઈએ, કારણ કે દરેક જિલ્લામાં હાલમાં પણ ફિશરીઝ વિભાગમાં 230 ક્વોલિફાઈડ અધિકારીઓની જગ્યા ખાલી છે. માછીમારોના કામ સ્ટાફના અભાવે ટલે ચડે છે, જેના લીધે માછીમારોને મુશ્કેલી થાય છે. હાલમાં પણ દરેક અરજી ઓનલાઈન કરવા છતાં ક્લાસ 1, 2 અને 3ના કર્મચારીઓના અભાવે માછીમારોને મંદીની સીઝનમાં પણ વધુ એક સમસ્યાનો સામનો કરવો પડે છે. વધુમાં તેઓ એવું જણાવ્યું છે કે ફિશરીઝ કોલેજમાં અને ભરતીમાં જન્મજાત માછીમારો માટે અનામત ક્વોટા રાખવા જોઈએ, કારણ કે જન્મજાત માછીમારોને પ્રેક્ટિકલ જ્ઞાન હોય છે. આથી વહેલી તકે ભરતી કરી માછીમારોના આ પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ કરવા રજૂઆતમાં જણાવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે પોરબંદરની જ વાત કરીએ તો પોરબંદરમાં જ નાની મોટી મળી 5000 ફિશિંગ બોટો છે, પરંતુ અહીં મદદનીશ મત્સ્યોદ્યોગ કચેરીમાં માત્ર 37 અધિકારીઓ અને કર્મચારીઓનું મહેકમ છે. અને મહત્વની વાત એ છે કે આ 37માંથી પણ માત્ર 11 જગ્યા જ ભરેલી છે, અને મદદનીશ મત્સ્યોદ્યોગ અધિકારી જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ફિલ્ડમેન, બોટ ડ્રાઈવર, જલ સેવક, મિકેનિકલ મત્સ્ય સહાયક સહિતની મહત્વની ગણતરીની 26 જગ્યાઓ ખાલી છે, જેના લીધે માછીમારોની કામગીરી ટલે ચડે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. માછીમાર જાગૃત મંડળના પ્રમુખ જીવનભાઈ જોંગી તરીકે મેં મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલને એક પત્ર લખેલો છે. પત્રમાં એ છે કે જે ફિશરીઝ કોલેજના સ્ટુડન્ટ લોકોએ જે મેં રૂબરૂ રજૂઆત કરેલી પણ એમાં હજી સુધી ગંભીર કઈ નોંધ નથી લેવાની અને એ નથી લીધી, એટલે અત્યારે સમસ્યા. ગુજરાતના વિવિધ બંદર ઉપર મત્સ્યોદ્યોગ ખાતામાં 230 જગ્યાઓ આજે પણ ખાલી છે. એના કારણે માછીમારોનો કામ ડીલે છે. ડિજિટલ સિસ્ટમ આવ્યા છતાં પણ સ્ટાફના અભાવે આ કામ મોડા થાય છે. એક દિવસના બદલે 15 દિવસે થાય. અને અતિ મહત્ત્વની વાત એ છે કે જે લોકો ક્વોલિફાઈ ન હોય એ લોકોને લે છે, પણ હું તો એમ કહું છું 1, 2, 3 અને 4 વર્ગના લોકો જે ક્વોલિફાઈને લેવા જોઈએ. અને બીજા નંબરમાં જે જન્મજાત માછીમાર છે એને ખાસ કરીને અનામત રાખીને એને એડમિશન આપવું જોઈએ, જેનાથી મત્સ્યોદ્યોગ ખાતામાં કામ ઝડપી બને. કારણ કે જન્મજાત માછીમારો પ્રેક્ટિકલી નોલેજ ધરાવતા હોય છે. થિયરીકલી ના હોય, થિયરીકલી કોલેજ મેળવવા માટે ભલે કોલેજનો એડમિશન હોય, તો જ્યાં પણ એડમિશન હોય, કોલેજમાં એડમિશન હોય કે કોઈ જગ્યાએ હોય, 1, 2, 3, 4 રોજના કર્મચારીની ભરતી હોય, ત્યારે અમારે જન્મજાત માછીમારો અને ખાસ કરીને ખારવા કોળી જે લોકો જન્મજાત છે એ લોકોને અનામત રાખીને ભરતી કરવી જોઈએ. એમાં બાંધછોડ કરી અને એડમિશન આપવું જોઈએ. ટકાવાળી અને મેરિટનો ધ્યાન ના આપવું જોઈએ, કારણ કે જે અત્યારે દિવસે દિવસે માછીમારો ધંધો મંડીમાં છે અને માછીમારો બેકાર છે. ઘણા ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ અત્યારે પણ બેકાર છે ભાઈઓ બહેનો. તો એના માટે કરીને અમારી માંગણી છે અને આ બાબતે રાઘવજી પટેલ તાત્કાલિક નિર્ણય લે એ બાબતનું મેં ઈમેલ દ્વારા રાઘવજી પટેલ, પરસોત્તમ સોલંકી, કમિશનર શ્રી સાંગવા સાહેબ અને સચિવને આ બાબતમાં લેખિત જાણ કરી છે.